આજે પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ ગઠામણ પાટિયા પાસે સવારના સુમારે અજાણ્યા વાહન ચાલકે બે યુવાનોને અડફેટે લેતા એકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ગઠામણ ગામના કૌટુંબિક બંને ભાઈઓ સવારે વોકિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવેલ અજાણ્યા વાહન ચાલકે બંને યુવાનોને ટક્કર મારી હતી, જેમાં એક યુવાન વાહનના ટક્કરથી રોડની સાઈડમાં ફેંકાઈ જતા ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ચિરાગ પ્રજાપતિને વાહન ચાલકે અડધો કિલોમીટર સુધી વાહન સાથે ઘસેડતા પ્રજાપતિ પરિવારનો ચિરાગ બુજાઈ ગયો હતો. જો કે માનવતાને ભૂલી જનાર વાહન ચાલકે અકસ્માત થતાં પોતાના વાહનને બ્રેક મારવાને બદલે પૂરઝડપે ફરાર થઈ ગયો હતો. અકસ્માત ઘટનાની જાણ થતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાહનોની આવાજાહીમાં બે છોકરા નીકળેલા હતા વોકિંગમાં અને એમનો એક્સિડન્ટ થયેલો છે, ગંભીર અકસ્માત થયેલો છે અને વાહનવાળા બેફામ ચલાવે છે. એટલે જ્યારે એમને વિનંતી છે કે સંભાળીને ચલાવે અને આ છોકરાનો એક છોકરાનો જીવ ગયો છે અને એ બીજો છોકરો ગંભીર રીતે ઘાયલ છે, એટલે એને ધ્યાન રાખે અને સીસીટીવી ફૂટેજ કેમેરામાં કયું સાધન છે, કોઈ અજાણ્યા વાહને એને અડફેટમાં લીધેલો છે અને એ રીતે છોકરાઓ વોકિંગમાં નીકળેલા છે, નિર્દોષ છોકરાઓને જીવ ગયો છે, તો એના માટે હવે ધ્યાન આપે બધા, પોલીસ ચોકીમાં પોલીસવાળા બી ધ્યાન આપે અને સરકાર તરફથી તેમને જે બી મદદરૂપ થાય, અને ખેડૂતનો છોકરો છે એટલે એને જરા ધ્યાન આપે સરકાર અને બધા પોલીસવાળા બી ધ્યાન આપે, પોલીસ સ્ટેશનમાં બી થોડું ધ્યાન આપે અને જે બી ગંભીર ગુનો નોંધ્યો છે જે વાહનવાળા એને જરા એને પકડવાની કોશિશ કરીને એને ન્યાય આપે.